નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા, હું સંચાલિત નવસારી લાવ્યો. નવસારીમાં એકમાત્ર ફિઝિયોથેરાપી કોલેજ આવી છે અને તે કોલેજ પણ નવસારીની એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, જે નવસારીના રુસ્તમવાડી વિસ્તારમાં આવી છે. અને ત્યાં વિવિધ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી આવી છે, એટલે કે જે કોલેજ આવી છે, કોલેજમાં નવસારી, ગુજરાત તેમજ ગુજરાતથી બહારના પણ વિવિધ રાજ્યના વિદ્યાર્થીઓ ત્યાં આવી અને અભ્યાસ કરતા હોય છે. ત્યારે આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ છે અને તેની ઉજવણી આ ગોહિલ કોલેજ ખાતે કરવામાં આવી હતી. અને કોલેજમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ પર તેઓએ આજે સ્પર્ધાઓ પણ યોજી હતી. તો સાથે સાથે જે લોકોમાં ફિઝિયોથેરાપી અંગે જાગૃતિ આવે તે માટે પણ ખાસ કરીને ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને તેનો પણ લોકો સુધી આ જે ફિઝિયોથેરાપી છે તેનો લાભ લેતા થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોગ્રામો યોજ્યા હતા. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના ખાસ ક્લાસ લેવામાં આવ્યા હતા અને તેના થકી વિદ્યાર્થીઓનો રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય, તેમને કયા નિયમોનું પાલન કરવાનું હોય છે, ફિઝિયોથેરાપિસ્ટ બન્યા બાદ તેઓએ કેવી રીતે લોકોની સેવા કરવાની હોય છે તે અંગે વિસ્તૃત માહિતી ડૉક્ટર અમિત પટેલ દ્વારા આપવામાં આવી હતી. અને તેમની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તેમની સાથે આ જે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી. ત્યારે આ અંગે નવસારીની એકમાત્ર ફિઝિયોથેરાપી કોલેજ ગોહિલ કોલેજમાં આચાર્ય એવા અમિત પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે 8 સપ્ટેમ્બર 2023ના દિવસે અમે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે યોજી રહ્યા છીએ. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ના દિવસે એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ફિઝિયોથેરાપી કોલેજ નવસારી તરફથી તમામ ફિઝિયોથેરાપિસ્ટને અમે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની શુભેચ્છા પાઠવી છે. આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના નિમિત્તે અમારી કોલેજ દ્વારા તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં ફિઝિયોથેરાપી અવેરનેસ પ્રોગ્રામ અને સાથે સાથે સ્ટુડન્ટ્સ ને પેશન્ટ્સ માટે એન સોસાયટી માટે તમામ પ્રકારનું પોસ્ટર ને મોડલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આજે નવા બેચનો બી અમે શુભારંભ કરી રહ્યા છીએ. તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને ગુજરાતના બહારના બી તમામ વિદ્યાર્થીઓ આપણી કોલેજમાં એડમિશન લીધા છે અને એ લોકો આજે જોઈન કર્યું છે. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના નિમિત્તે આવનાર વીકમાં અમે ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે ફિઝિયોથેરાપી કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે એના માટે વિનામૂલ્યે કેમ્પ કરવા જઈ રહ્યા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ત્યારે અમિત પટેલે સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી. તો જે વિદ્યાર્થી ત્યાં અભ્યાસ કરે છે તે પણ આ અંગે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના દિવસે અમારી કોલેજ એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ઘણી બધી એક્ટિવો કરવામાં આવી હતી, જેમાં અમારા પ્રિન્સિપલ ડૉક્ટર અમિત પટેલે લેક્ચર લીધો હતો, જેમાં ઘણા બધા ઉપાયો અને ઘણા બધા નિયમો જેવા આપવામાં આવ્યા હતા. અને ઘણી બધી કોમ્પિટિશનો પણ યોજવામાં આવી હતી, જેમાં રંગોલી સ્પર્ધા હતી, મોડલ પ્રેઝન્ટેશન હતું, પોસ્ટર પ્રેઝન્ટેશન હતું, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને ઘણા બધા અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં પોસ્ટરમાં બધા વિદ્યાર્થીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે જેમાં પેશન્ટને અવેરનેસ મળે. નવસારીની એનબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સેન્ટર ખાતે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા આ વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. આઈસ્ક્રીમ હમારે યહાં રોઝ ચાહિયે, ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો
क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।